વડિયા ખાતે નવરાત્રીના છેલ્લા દિવસો લોકો ગરબી રમી લેવા જોવા મળ્યા હતા. ગરબીમાં પણ બાળાઓ જુદા જુદા રાસથી રમી લોકોને પણ મજા આવે છે. અહીંની ગરબીમાં ડાકરા રાસનો કાર્યક્રમ ગામની બહેનો અને પરિવાર સાથે માં અંબાની આરાધનામાં જોડાયા હતા. આ ડાકરા રાસમાં ચંડી ચામુંડા કે માં મોગલના સાક્ષાત દર્શન થાય એવા સરસ ડાકરા રાસ યોજાયા હતા. અહેવાલ રાજુકારિયા વડિયા. બેટા, તમારા 9 દિવસ કેવા રહ્યા ગરબીના? અમારા 9 દિવસ આ ખૂબ જ સરસ રીતે ગયા છે અને આજે અમારો ડાકલા રાસ પણ હતો. આખા ગામના લોકો અમારો ડાકલા રાસ જોવા આવ્યા હતા. અમે 6 દિવસથી આ ડાકલા રાસની તૈયારી પણ કરતા હતા, જ્યારે આજે અમે ખુલ્લા વાળ રાખી અને મસ્ત ડાકલા રાસ કર્યો હતો. અહીંયા અમે રમવા આવ્યા, અમને ખૂબ જ મજા આવી. અમે બહુ જ અહીંયા આનંદ કરીએ છીએ. અમે રોજે રોજે અલગ અલગ ચોલી સાડી પહેરીએ છીએ. અમને અમારી મમ્મી ખૂબ જ સારી રીતે તૈયાર કરી દે છે. અને હવે તો નવરાત્રિના 2 દિવસ બાકી છે. અમને એમ થાય છે કે હમણાં નવરાત્રિ વહી જશે. અમે કેટલા દિવસથી રાહ જોતા હતા કે નવરાત્રિ આવશે, પણ હવે તો નવરાત્રિ વહી પણ જશે. 1947 પછી જ્યારે ભારત આઝાદ થયું ત્યારથી આ ગરબી મંડળની સ્થાપના કરવામાં આવેલી છે. એટલે કે આ ગરબી મંડળ રાજાશાહી વખતથી શરૂ થયેલી છે. આ ગરબીની અંદર કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતિની દીકરીઓને રાસમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને તમામ દીકરીઓ અહીંયા રાસ લે છે. આ ગરબીની અંદર જૂનવાણી પ્રાચીન કાળના ગરબાઓ લેવામાં આવે છે. ગરબાની સાથે તાલી રાસ, દાંડિયા રાસ, ટીપણી રાસ, ગરબા રાસ તેમજ ખંજરી રાસ પણ કરાવવામાં આવે છે. અહીંયા નાની એટલે કે 4 વર્ષની બાળાથી માંડી અને 16 વર્ષની બાળાઓને ગરબીમાં ભાગ લેવા માટે રાખવામાં આવે છે. તેમજ ગરબીની અંદર ફક્ત અને ફક્ત ઢોલ અને તબલા, આ સિવાય બીજું કોઈ વાજિંત્ર વગાડવામાં આવતું નથી.